હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એમ કોમ સેમેસ્ટર 3માં તમારી જે એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં ચેપ્ટર 2 છે, સંકલિત હિસાબી પદ્ધતિ, તો તેનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો, 4થો દાખલો MTD કરીને પૂછવામાં આવ્યો હતો, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકન પ્રેસ કરી દીજો. તો આપણે આની આગળ આ ચેપ્ટરના 2 વિડીયો અપલોડ કરેલા છે, તો તે તમે હજી સુધી ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે તેમાં આપણે વિગતે ચર્ચા કરેલી છે કે આ ચેપ્ટરના જે દાખલા છે તે ગણતી વખતે કયા કયા ખાતા દોરવાના આવશે, કઈ કઈ આમ નોંધ આવશે વગેરે વિશે આપણે ચર્ચા કરેલી છે. તો તમને જો આમ નોંધ આવશે તો જ આ દાખલો આવશે, તો માટે તે વિડીયો હજી સુધી તમે ન જોયો હોય તો જોઈ લેજો. તો ચાલો આજનો જે આ દાખલો છે 2021નો 4થો, તો આ દાખલાની સૌ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ, ત્યારબાદ આ દાખલાનું સોલ્યુશન કરાવીશું. તો આપણે સૌ પ્રથમ દાખલાની રકમ જોઈએ, તો નીચેની માહિતીની વ્યવહારો MTD લિમિટેડના પડતરના હિસાબોમાંથી લેવામાં આવેલ છે. જરૂરી નિયંત્રણ ખાતાઓ તૈયાર કરો અને તારીખ 31/3/2021 રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો આપણે અહીં જરૂરી નિયંત્રણના ખાતાઓ તૈયાર કરવાના થશે અને કાચું સરવૈયું તૈયાર કરવાનું થશે. તો સૌ પ્રથમ આપણને અહીં વિગત ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આપેલા છે. તો આપણને અહીં તારીખ 1/4/2020 રોજની બાકીઓ આપેલી છે, અને આપણું વર્ષ પૂરું થશે 31/3/2021 રોજ, એટલે કે આજે આપણને બાકી આપેલી છે તે શરૂઆતની બાકી ગણાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અનામતો આપણને આપેલા છે શરૂઆતના 1,05,500. ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી આપેલી છે 2,67,500. ત્યાર પછી આપણે જોઈએ તો દેવાદાર આપેલા છે 30,000. ત્યારબાદ પ્લાન્ટ્સ આપેલા છે 1,87,500. ત્યાર પછી આપણે જોઈએ તો લેણદારની જમા બાકી આપેલી છે 45,000. ત્યાર પછી આપણે જોઈએ તો બેંકની ઉધાર બાકી આપેલી છે 60,000. ત્યાર પછી માલ સામગ્રી આપેલી છે 1,33,000. તો માલ સામગ્રી એટલે કે માલ સામાન ખાતાવી નિયંત્રણ જે આપણે ખાતું તૈયાર કરીએ તો તેની શરૂઆતની બાકી ગણાય છે. ત્યાર પછી અર્ધ તૈયાર માલ, તો અર્ધ તૈયાર માલ એ ચાલુ કામ ખાતાવી નિયંત્રણ ખાતું આપણે જે તૈયાર કરીશું તો તેની શરૂઆતની બાકી ગણાય છે 7,500. ત્યાર પછી આપણે જોઈએ તો વર્ષ દરમિયાનના વ્યવહારો નીચે મુજબ હતા. તો સૌ પ્રથમ આપણને અહીં ચૂકવેલ સીધી મજૂરી આપેલી છે, એટલે કે મજૂરીની ચૂકવણી કરી 1,42,250. તો આપણે મજૂરીની ચૂકવણી કરી તો તેની આમ નોંધ આ રીતે થશે કે મજૂરી ચૂકવી એટલે રોકડ જાય તો રોકડ બેંક ખાતે જમા થશે, એટલે મજૂરી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા આવશે આની આમ નોંધ. ત્યાર પછી આપણે જોઈએ તો ખરીદેલ માલ સામગ્રી આપેલી છે, તેમાં આપણને 10% શાક પર કીધેલું છે, એટલે કે 90% રોકડ પર થશે અને 10% ઉધાર પર થશે. તો 1,20,000 આપેલી છે, તો આ ગુપ્ત હવાલો છે. તો જ્યારે આપણે દાખલાનું સોલ્યુશન કરાવીશું ત્યારે આપણે સારી રીતે સમજાવીશું. ત્યાર પછી આપણે જોઈએ તો ઉત્પાદન માટે આપેલ માલ સામગ્રી 1,50,000 છે. ત્યાર પછી આપણે જોઈએ તો સીધી મજૂરીની ફાળવણી 1,39,500, એટલે કે જે મજૂરી છે તેની ફાળવણી કરવામાં આવી પ્રત્યક્ષ રીતે. તો હંમેશા મજૂરીની ફાળવણી પ્રત્યક્ષ અને પરોક્ષ 2 રીતે કરવામાં આવશે. તો પ્રત્યક્ષ રીતે જ્યારે મજૂરીની ફાળવણી કરવામાં આવે તો ચાલુ કામ ખાતે લઈ જવાની, અને પરોક્ષ રીતે કરવામાં આવે તો તેને આપણે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે લઈ જવાની. ત્યારબાદ આપણે જોઈએ તો ચૂકવેલ કારખાના ખર્ચા, તો કારખાનાના ખર્ચા આપણને 1,31,250 આપેલા છે. ત્યારબાદ કારખાના ખર્ચાની ફાળવણી કરવામાં આવી, એટલે કે ફાળવેલ કારખાના ખર્ચા 1,39,500. ત્યારબાદ ચૂકવેલ વેચાણ ખર્ચા, તો વેચાણ ખર્ચ ની ચૂકવણી કરી 15,000. ત્યારબાદ વેરહાઉસમાં તૈયાર માલની ફેરબદલી, તો વેરહાઉસમાં તૈયાર માલની ફેરબદલી કરી તો તેની રકમ છે 2,86,500. ત્યાર પછી આપણને આપેલું છે કુલ વેચાણ, તેમાંથી 29,000 વેચાણ શાક પર થાય છે, એટલે કે ઉધાર પર થાય છે. તો આપણને અહીં કુલ વેચાણ 6,29,000 આપેલું છે, તો માટે 29,000 વેચાણ શાક પર થાય એટલે કે ઉધાર થાય, તો બાકીનું 6,00,000 વેચાણ રોકડ પર થશે. ત્યાર પછી માલ સામગ્રીનું ખાતું 31/3/2021 રોજ 45,000. તો આપણને માલ સામાન
ખાતાની જે આખરની બાકી આપેલી છે 45,000, ત્યાર પછી વેચેલ માલની પડતર આપણને અહીં 2,80,000 આપેલી છે. તો આટલી વિગત આપણને આપેલી છે. તો ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમારે કયા કયા ખાતા તૈયાર કરવાનું થશે, તો દરેક દાખલામાં તમારે પહેલું ખાતું માલ સામાન ખાતા નિયંત્રણનું તૈયાર કરવાનું થશે. વિગત રકમ ઉધાર બાકી અને જમા બાકી. ત્યાર પછી બીજું ખાતું આવશે ચાલુ કામ ખાતા નિયંત્રણનું ખાતું. ત્યાર પછી ત્રીજું ખાતું આવશે તૈયાર માલ ખાતા નિયંત્રણનું ખાતું. ત્યાર પછી ચોથું ખાતું આવશે મજૂરી ખર્ચનું ખાતું. ત્યાર પછી આપણે જોઈએ તો કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું આવશે. ત્યાર પછી આપણને જો દાખલામાં વેચાણ પરોક્ષ ખર્ચ અંગેનો વ્યવહાર આપેલો હોય તો તેનું ખાતું તૈયાર કરવાનું થશે. તો આપણને અહીં દાખલામાં ચૂકવેલ વેચાણ ખર્ચા એટલે કે વેચાણ ખર્ચા અંગેનો વ્યવહાર આપેલો છે, તો માટે આપણે તેનું ખાતું તૈયાર કરવાનું થશે. તો વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું. ત્યાર પછી દેવાદાનનું ખાતું આવશે. ત્યાર પછી લેણદાનનું ખાતું આવશે. ત્યાર પછી રોકડ બેંકનું ખાતું આવશે. તો ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દાખલામાં ઇક્વિટી શેરમૂડી આપેલી છે શરૂઆતની બાકી, તો માટે ઇક્વિટી શેરમૂડીનું ખાતું આવશે. ત્યાર પછી અનામતનું ખાતું, તો આપણને અહીં અનામતની બાકી પણ આપેલી છે શરૂઆતની, તો અનામતનું ખાતું પણ આવશે. ત્યાર પછી આપણને દાખલામાં પ્લાન્ટ્સની બાકી આપેલી છે શરૂઆતની, તો પ્લાન્ટ્સનું ખાતું પણ આવશે. તો જો તમને દાખલામાં આની વિગત આપવામાં આવી હોય શેરમૂડી અનામત પ્લાન્ટ્સ, તો જ આ ખાતા તૈયાર કરવાનું થશે. ત્યાર પછી તમારે વેચાણ પડતરનું ખાતું તૈયાર કરવાનું આવશે. ત્યાર પછી પડતરનું નાનું ખાતું આવશે તૈયાર કરવાનું, એટલે કે નફા નુકસાન ખાતું. ત્યાર પછી લાસ્ટમાં છેલ્લું ખાતું નફા નુકસાનનું ખાતું આવશે. તો તમારે આટલા ખાતા તૈયાર કરવાના થશે દરેક દાખલામાં. ત્યારબાદ છેલ્લે કાચું સરવૈયું તૈયાર કરવાનું, વિગત ઉધાર બાકી અને જમા બાકી. તો દરેક દાખલામાં તમારે આટલા ખાતા તૈયાર કરવાના આવશે. અને જો શેરમૂડી અનામત પ્લાન્ટ્સ વગેરે આપણને જો શરૂઆતની બાકી આપી હોય તો જ તે ખાતા તૈયાર કરવાના થશે. તો હવે આપણે વન બાય વન વિગત જોતા જઈશું અને તે પ્રમાણે એન્ટ્રી કરતા જઈશું. તો સૌપ્રથમ આપણને અનામતની બાકી આપેલી છે, તો આપણને જે જે શરૂઆતની બાકી આપેલી છે તો આપણે તે લખી લઈશું. સૌપ્રથમ તો અનામતની બાકી આપેલી છે 1,05,500. તો સૌપ્રથમ આપણે અનામત ખાતાની તો અનામત ખાતામાં આપણે સૌપ્રથમ બાકી આગળ લાવ્યા 1,05,500. જમા બાકી આપણને આપેલી છે, તો જમા બાકી આપણે લખીશું. તો એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની, મિલકતોની હંમેશા ઉધાર બાકી આવશે, અને જે જવાબદારીઓ સાઈડની જે વિગતો છે અનામતો ઇક્વિટી શેરમૂડી લેણદારો તો વગેરેની જમા બાકી આવશે, તો તે પ્રમાણે આપણે બાકી આગળ લઈ જવાની. તો ઇક્વિટી શેરમૂડી તો તેની જમા બાકી આવશે. તો ઇક્વિટી શેરમૂડી ખાતામાં આપણે બાકી આગળ લાવ્યા લઈ જઈશું 2,67,500 જમા બાજુ. ત્યાર પછી દેવાદારો, તો દેવાદારોની ઉધાર બાકી આવશે 30,000. તો દેવાદારોના ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 30,000. ત્યાર પછી પ્લાન્ટ્સ, તો પ્લાન્ટ્સની આપણને આપેલી છે બાકી 1,27,500. તો ઉધાર બાકી આવશે. તો પ્લાન્ટ્સ ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 1,27,500. ત્યાર પછી આપણને લેણદારોને આપેલા છે 45,000. તો લેણદારની સરૂની બાકી 45,000 છે. તો લેણદારના ખાતામાં આપણે જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 45,000. ત્યાર પછી બેંક ખાતાની બાકી આપેલી છે ઉધાર બાકી 60,000. તો આપણે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 60,000. ત્યાર પછી આપણને માલ સામગ્રી આપેલી છે, તો 1,33,000 બાકી આપેલી છે શરૂઆતની. તો માલ સામાન ખાતા નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા 1,33,000. તો માલ સામાન ખાતા નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 1,33,000. ત્યાર પછી અર્ધ તૈયાર માલ, તો અર્ધ તૈયાર માલ એટલે કે ચાલુ કામ ખાતે થશે. તો ચાલુ કામ ખાતાની બાકી આપણને આપેલી છે 7,500.
તો ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું, બાકી આગળ લાવ્યા 7500. તો સૌપ્રથમ તો આપણે જે આપણને દાખલામાં આપેલી છે શરૂઆતની બાકી તે સૌપ્રથમ આપણે ખાતામાં લખી દઈશું. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને વર્ષ દરમિયાનના વ્યવહાર આપેલા છે. તો સૌપ્રથમ ચૂકવેલ સીધી મજૂરી આપેલી છે 1,42,500. તો આની એન્ટ્રી આ દરેક જે વ્યવહાર આપેલી છે તેની એન્ટ્રી આમનોંધ પ્રમાણે થશે. તો ખાસ કરી એની આમનોંધ તમારે તૈયાર કરી લેવાની છે. તો તેનો આપણે વિડીયો પાર્ટ ટુમાં મૂકેલો છે આમનોંધ કઈ કઈ આવે અને કયા કયા ખાતા આવે, તો તે એકવાર જોઈ લેજો. તો ચૂકવેલ સીધી મજૂરી, તો તેની આમનોંધ થશે કે આપણે મજૂરીની ચૂકવણી કરી તો રોકડ જશે, તો રોકડ બેંક ખાતે જમા આવશે. તો મજૂરી ખાતે ઉધાર આવશે, મજૂરી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તો મજૂરી ખાતાની ઉધાર બાજુ આપણે સૌપ્રથમ લખીશું, રોકડ બેંક ખાતે 1,42,250 અને રોકડ બેંક ખાતાની જમા બાજુ આપણે લખીશું મજૂરી ખર્ચ ખાતે, મજૂરી ખર્ચ ખાતે 1,42,250 આવશે. ત્યાર પછી બીજો વ્યવહાર આપણને આપેલો છે ખરીદેલ માલ સામગ્રી 10% શાક પર અને 1,20,000 છે. તો 10% ઉધાર પર કરેલી છે ખરીદી માલ સામાનની. તો ઉધાર પર ખરીદી કરવી એટલે લેણદાર ખાતે જમા આવશે. તો 1,20,000ના 10% એટલે કે 12,000ની પહેલી એન્ટ્રી આવશે કે માલ સામાન ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા, અને 90% રોકડ પર થશે માલ સામાનની ખરીદી. તો માટે 1,08,000. તો માટે બીજી આમનોંધ એ થશે કે માલ સામાન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તો આ ગુપ્ત હવાલો હતો. તો સૌપ્રથમ આપણે માલ સામાન ખાતાની ઉધાર બાજુ લખીશું, માલ સામાન ખાતાની ઉધાર બાજુ લખીશું લેણદાર ખાતે 12,000 અને રોકડ બેંક ખાતે 1,08,000 આવશે. તો લેણદાર ખાતેની જમા બાજુ આપણે લખીશું માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે 12,000 અને રોકડ બેંક ખાતેની જમા બાજુ આપણે લખીશું માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે 1,08,000. ત્યાર પછી આપણને આપેલું છે કે ઉત્પાદન માટે આપેલ માલ સામગ્રી 1,50,000. તો ઉત્પાદન માટે માલ સામગ્રી આપેલ એટલે કે ચાલુ કામ માટે માલ સામગ્રી આપી, તો ચાલુ કામ ખાતે માલ સામાન આવશે, તો ચાલુ કામ ખાતે માલ સામાન ઉધાર આવશે અને માલ સામાન જાય છે તો માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે જમા આવશે 1,50,000. તો માલ સામાન ખાતા નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખીશું ચાલુ કામ ખાતા નિયંત્રણ ખાતે 1,50,000 અને ચાલુ કામ ખાતે આપણે માલ સામાન આપીએ છીએ તો ચાલુ કામ ખાતેની ઉધાર બાજુ માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે 1,50,000. ત્યાર પછી આપણને અહીં આપેલી છે સીધી મજૂરીની ફાળવણી, એટલે કે જો કુલ મજૂરી આપેલી છે 1,42,000 તેમાંથી પ્રત્યક્ષ રીતે મજૂરીની ફાળવણી કરવામાં આવી 1,39,500. તો જ્યારે સીધી કે પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી કરવામાં આવે તો તે ચાલુ કામ ખાતે કરવામાં આવશે. તો મજૂરી ખાતાની જમા બાજુ આપણે લખીશું ચાલુ કામ ખાતા નિયંત્રણ ખાતે 1,39,500 અને ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ લખીશું મજૂરી ખર્ચ ખાતે 1,39,500. તો સીધી રીતે મજૂરીની ફાળવણી કરવામાં આવી 1,39,500. તો મજૂરીની ફાળવણી હંમેશા બે રીતે થશે, એક તો પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે. તો સીધી રીતે આપણે મજૂરીની ફાળવણી કરી તો હવે પરોક્ષ રીતે કરીશું. તો જ્યારે પરોક્ષ રીતે મજૂરીની ફાળવણી કરવામાં આવે તો તે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે લઈ જવામાં આવશે. તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જે બાકીના છે 1,42,250માંથી આપણે 1,39,500 બાદ કરશું તો આપણને 2,750 મળશે. તો તે આપણે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ફાળવણી કરીશું પરોક્ષ રીતે મજૂરીની. તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું મજૂરી ખર્ચ ખાતે 2,750. ત્યારબાદ ચૂકવેલ કારખાના ખર્ચા એટલે કે કારખાના ખર્ચની ચૂકવણી કરવામાં આવી તો રોકડ જશે. તો માટે જે તે ખર્ચ ખાતે ઉધાર આવશે તો રોકડ બેંક ખાતે જમા, એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા આવશે 1,31,250. તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું રોકડ બેંક ખાતે 1,31,250 અને રોકડ બેંક ખાતાની જમા બાજુ આપણે લખીશું કારખાના પરોક્ષ ખર્ચ ખાતે 1,31,250. ત્યાર પછી આપણે જોઈએ તો ફાળવેલ કારખાના પરોક્ષ ખર્ચા એટલે કે કારખાના ખર્ચની ફાળવણી કરવામાં આવી. તો કારખાના ખર્ચની ફાળવણી હંમેશા ચાલુ કામ ખાતે કરવામાં આવશે. તો ચાલુ કામ ખાતે ઉધાર આવશે, કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જમા આવશે 1,39,500.
તો ચાલુ કામ ખાતેની ઉધાર બાજુ લખીશું કારખાના ખર્ચ ખાતે 1,39,500 તે કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની જમા બાજુ આવશે ચાલુ કામ ખાતે હવે નિયંત્રણ ખાતે ફાળવણી 1,39,500 ત્યાર પછી આપણે જોઈએ તો ચૂકવેલ વેચાણ ખર્ચ તો વેચાણ ખર્ચની ચૂકવણી કરવામાં આવી તો જે તે ખર્ચ ખાતે ઉધાર થશે અને રોકડ જશે તો રોકડ બેંક ખાતે જમા આવશે તો ચૂકવેલ વેચાણ ખર્ચા 15,000 તો વેચાણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા આવશે તો સૌપ્રથમ વેચાણ પરોક્ષ ખર્ચ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું રોકડ બેંક ખાતે 15,000 અને રોકડ બેંક ખાતેની જમા બાજુ આવશે વેચાણ પરોક્ષ ખર્ચ ખાતે 15,000 ત્યારબાદ આની ફાળવણી કરવામાં નથી આવી તો આ ગુપ્ત હવાલો થશે તો માટે આપણે ફાળવણી કરવાની આવશે વેચાણ પરોક્ષ ખર્ચની તો વેચાણ પરોક્ષ ખર્ચની ફાળવણી હંમેશા આપણે વેચાણ પત્ર ખાતે થશે વેચાણ પત્ર ખાતે ઉધાર તે વેચાણ પરોક્ષ ખર્ચ ખાતે જમા આવશે તો સૌપ્રથમ વેચાણ પત્ર ખાતેની ઉધાર બાજુ આપણે લખીશું વેચાણ પરોક્ષ ખર્ચ ખાતે 15,000 તે વેચાણ પરોક્ષ ખર્ચ ખાતેની જમા બાજુ આપણે લખીશું વેચાણ પત્ર ખાતે ફાળવણી 15,000 એટલે કે વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું સરભર થઈ જાય છે બંને સાઈડ ત્યાર પછી આપણે જોઈએ તો વેરહાઉસમાં તૈયાર માલની ફેરબદલી એટલે કે તૈયાર માલ છે તેની ફેરબદલી વેરહાઉસમાં કરવામાં આવી તો આની આમ નોંધ આ રીતે થશે કે તૈયાર માલ ખાતે ઉધાર તે વેરહાઉસ એટલે કે ચાલુ કામ ખાતે જમા આવશે તો ચાલુ કામ ખાતે હવે નિયંત્રણ ખાતે આવશે 2,86,500 તે તૈયાર માલ ખાતે હવે નિયંત્રણ ખાતે ફેરબદલી 2,86,500 આવશે ત્યાર પછી કુલ વેચાણ તો જેમાંથી 29,000 વેચાણ શાક પર કરવામાં આવે છે અને બાકીનું વેચાણ રોકડ પર એટલે કે ટોટલ આપણને 6,29,000 વેચાણ આપેલું છે તો આ ગુપ્ત હવાલો છે તો જ્યારે આપણે વેચાણ કરીએ તો આપણી પાસે રોકડ આવે તો 29,000 વેચાણ શાક પર થાય છે તો બાકીનું 6,00,000 વેચાણ રોકડ પર થાય છે તો આની આમ નોંધ આ રીતે થઈ છે કે રોકડ બેંક ખાતે ઉધાર 6,00,000 અને શાક પર 29,000 વેચાણ કરવામાં આવે તો શાક પર વેચાણ કરવામાં આવે એટલે કે દેવાદર ખાતે આવશે તો દેવાદર ખાતે ઉધાર 29,000 અને વેચાણ પત્ર ખાતે જમા આવશે એટલે કે આની આમ નોંધ આ રીતે થશે કે રોકડ બેંક ખાતે ઉધાર 6,00,000 દેવાદર ખાતે ઉધાર 29,000 તે વેચાણ પત્ર ખાતે જમા 6,29,000 તો સૌપ્રથમ આપણે રોકડ બેંક ખાતેની ઉધાર બાજુ લખીશું વેચાણ પત્ર ખાતે 6,00,000 તેવી જ રીતે દેવાદર ખાતેની ઉધાર બાજુ લખીશું વેચાણ પત્ર ખાતે 29,000 શાક પર વેચાણ અને વેચાણ પત્ર ખાતેની જમા બાજુ આપણે લખીશું દેવાદર ખાતે 29,000 રોકડ બેંક ખાતે 6,00,000 તો આની એન્ટ્રી આ રીતે થશે ત્યાર પછી માલ સામગ્રીનું ખાતું 31/3/2021 એટલે કે 45,000 આપણને આપેલી છે માલ સામાન ખાતાની આખરની બાકી તો માલ સામાન ખાતાની આખરની બાકી આપણે લખીશું બાકી આગળ લઈ ગયા 45,000 ત્યાર પછી આપણને આપેલું છે વેચેલ માલની પડતર 2,80,000 એટલે કે વેચાણ પડતર આપેલી છે 2,80,000 તો વેચાણ પડતર તો આની આમ નોંધ આ રીતે થશે કે વેચાણ પડતર ખાતે ઉધાર તે તૈયાર માલ ખાતે જમા એટલે કે તૈયાર માલ ખાતેની જમા બાજુ વેચાણ પડતર ખાતે 2,80,000 આવશે તેની ફેરબદલી થશે તો તે આપણે વેચાણ પડતર ખાતેની ઉધાર બાજુ લખીશું તૈયાર માલ ખાતે 2,80,000 તો તેની આમ નોંધ આ રીતે થશે વેચેલ માલની પડતરની તો હવે આપણે ખાતા બંધ કરીશું 1 બાય 1 તો સૌપ્રથમ આપણે માલ સામાન ખાતા હોય નિયંત્રણનું ખાતું બંધ કરીશું તો બાકી આગળ લાવ્યા લેણદાર રોકડ બેંક આ બધાનો ટોટલ કરીશું તો આપણને 2,53,000 મળશે તો ચાલુ કામ ખાતા હોય 1,50,000 છે અને બાકી આગળ લઈ ગયા 45,000 તો 2,53,000માંથી 1,50,000 અને 45,000 બાદ કરશું તો આપણને સામાન્ય બગાડ મળશે 58,000નો તો સામાન્ય બગાડ છે તો તેને આપણે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે લઈ જઈશું તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતેને આપણે ઉધાર બાજુ લખીશું માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે સામાન્ય બગાડ 58,000નો તો માલ સામાન ખાતા હોય નિયંત્રણનું ખાતું બંધ થશે ત્યારબાદ ચાલુ કામ ખાતા હોય નિયંત્રણ ખાતું બંધ કરીશું તો તેમાં બાકી આગળ લાવ્યા
માલ સામાન ખાતા વી નિયંત્રણ ખાતે મજૂરી ખર્ચ ખાતે અને કારખાના ખર્ચ ખાતે આ બધાનો ટોટલ કરીશું તો 4,36,500 થશે. ત્યાર પછી તૈયાર માલ ખાતા વહીની ફેરબદલી 2,86,500 બાદ કરીશું 4,36,500માંથી તો આપણને 1,50,000 મળશે. તો તેને આપણે બાકી આગળ લઈ ગયા કરીશું. ત્યાર પછી તૈયાર માલ ખાતા વહી નિયંત્રણનું ખાતું બંધ કરીશું તો ચાલુ કામ ખાતા 2,86,500 છે તો તે આપણે લખીશું અને 2,86,500માંથી આપણે જે ફેરબદલી કરી વેચેલ માલની પડતરની 2,80,000 તો તે આપણે બાદ કરીશું તો આપણને 6,500 મળશે. તો તે બાકી આગળ લઈ ગયા કરીશું. ત્યાર પછી મજૂરી ખર્ચનું ખાતું, તો મજૂરી ખર્ચનું ખાતું સરભર થશે બંને સાઈડ 1,72,250. ત્યાર પછી આપણે કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું બંધ કરીશું, તો મજૂરી ખર્ચ, રોકડ અને માલ સામાન આ ત્રણેયનો ટોટલ કરીશું તો 1,92,000 મળશે બંને સાઈડ લખીશું. ત્યાર પછી ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે જે આપણે ફાળવણી કરી 1,39,500 તે બાદ કરીશું તો 52,500 આપણને મળશે. તો આ ઓછી વસૂલાત થશે, તો ઓછી વસૂલાત છે તો માટે આપણે પડતરના નાનું ખાતે લઈ જઈશું. તો પડતરના નાનું ખાતે 52,500 આવશે. તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની જમા બાજુ છે તો માટે પડતરના નાનું ખાતાની ઉધાર બાજુ આવશે 52,500. તો પડતરના નાનું ખાતાની ઉધાર બાજુ લખીશું કારખાના પરોક્ષ ખર્ચ ખાતે 52,500. ત્યાર પછી આપણે વેચાણ પરોક્ષ ખર્ચનું ખાતું સરભર થશે 15,000. ત્યાર પછી દેવાદારનું ખાતું બંધ કરીશું, તો દેવાદારનું ખાતું બંધ કરીશું તો બાકી આગળ લાવ્યા 30,000 અને વેચાણ પડતર ખાતે 29,000. તો આ બંનેનું ટોટલ કરીશું તો 59,000 થશે. તો 59,000 આપણે બાકી આગળ લઈ ગયા કરીશું 59,000. ત્યાર પછી લેણદારનું ખાતું બંધ કરીશું, તો લેણદારના ખાતામાં આપણે બાકી આગળ લાવ્યા 45,000 અને માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતાના 12,000. તો ટોટલ 57,000 થશે. તો 57,000 આપણે બાકી આગળ લઈ ગયા કરીશું. ત્યાર પછી આપણે રોકડ બેંકનું ખાતું બંધ કરીશું, તો બાકી આગળ લાવ્યા 60,000 અને વેચાણ પડતર 6,00,000. તો આ બંનેનું ટોટલ કરીશું તો 6,60,000 થશે. તો બંને સાઈડ આપણે લખી દઈશું. ત્યાર પછી મજૂરી ખર્ચ આપણે બાદ કરીશું 1,72,250. ત્યાર પછી માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે 1,08,000 તે બાદ કરીશું. ત્યાર પછી કારખાના ખર્ચ આપણે બાદ કરીશું 1,31,250. ત્યારબાદ વેચાણ પરોક્ષ ખર્ચ આપણે બાદ કરીશું 15,000. તો આપણને બાકી આગળ લઈ ગયા મળશે 2,63,500. ત્યાર પછી આપણે શેરમૂડીનું ખાતું બંધ કરીશું, તો બાકી આગળ લાવ્યા 2,67,500. તો તે આપણે બાકી આગળ લઈ ગયા કરીશું 2,67,500. ત્યાર પછી અનામતનું ખાતું આપણે છેલ્લે બંધ કરીશું, કારણ કે જે નફા નુકસાન ખાતે જે બાકી વધે તેને આપણે અનામત ખાતે લાવીશું. ત્યાર પછી પ્લાન્ટ્સ, તો પ્લાન્ટ્સનું ખાતું આપણે બંધ કરીશું, તો બાકી આગળ લાવ્યા 1,87,500. તો બાકી આગળ લઈ ગયા 1,87,500 આવશે. ત્યાર પછી આપણે વેચાણ પડતરનું ખાતું બંધ કરીશું, તો દેવાદારો 29,000 અને રોકડ બેંક 6,00,000, એટલે કે ટોટલ 6,29,000 થશે. તો બંને સાઈડ આપણે લખી દઈશું. ત્યાર પછી વેચાણ પરોક્ષ ખર્ચ 15,000 અને તૈયાર માલ 2,80,000 બાદ કરીશું તો આપણને 3,34,000 મળશે. તો આને આપણે કાચો નફો ગણીશું, તો આ કાચો નફો આપણે પડતરના નાનું ખાતે લઈ જવાનો આવશે. તો 3,34,000 પડતરના નાનું ખાતે લઈ જઈશું. તો પડતરના નાનું ખાતાની જમા બાજુ આપણે લખીશું વેચાણ પડતર ખાતેથી લાવ્યા કાચો નફો 3,34,000. તો આ ખાતું આપણે બંધ કરીશું, તો 3,34,000 બંને સાઈડ લખીશું અને તેમાંથી 52,500 બાદ કરીશું. તો આપણને ચોખ્ખો નફો મળશે 2,81,500. તો તેને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખીશું પડતરના નાનું ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો 2,81,500. તો 2,81,500 આપણે બંને સાઈડ લખી દઈશું. ત્યાર પછી 2,81,500 આપણે અનામત ખાતે લઈ જઈશું. તો અહીં આપણે નાનું ખાતાની ઉધાર બાજુ અનામત ખાતે લખેલું છે, તો અનામત ખાતાની જમા બાજુ આવશે નાનું ખાતે. તો અનામત ખાતેની જમા બાજુ લખીશું નાનું ખાતે 2,81,500. આ બંનેનો ટોટલ કરીશું તો 3,87,000 મળશે બંને સાઈડ અને આને આપણે બાકી આગળ લઈ ગયા કરીશું 3,87,000. તો એટલું કર્યા બાદ આપણે છેલ્લે કાચું સરવૈયું તૈયાર કરવાનું થશે. તો કાચા સરવૈયામાં
તે જ વિગત આવશે કે જેમાં આપણી બાકી આગળ લઈ ગયા હોય. તો સૌ પ્રથમ તો માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતાને આપણી બાકી આગળ લઈ ગયા 45,000, તો તે આપણે લખીશું. તેવી જ રીતે ચાલુ કામ ખાતાની બાકી આગળ લઈ ગયા 1,50,000, તો તે લખીશું. તેવી જ રીતે તૈયાર માલ ખાતાની બાકી આગળ લઈ ગયા 6,500, તો તે લખીશું. તો કાચા સરવૈયામાં આ બાકી આગળ લઈ ગયા લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, જો અહીં બાકી આગળ લઈ ગયા જમા સાઇડ છે તો આપણે કાચા સરવૈયામાં ઉધાર સાઇડ લખીશું, અને જો અહીં ઉધાર સાઇડ હોય તો જમા સાઇડ આવશે. તો સૌ પ્રથમ માલ સામાન ખાતા નિયંત્રણ ખાતાની ઉધાર બાકી આવશે 45,000, ત્યાર પછી ચાલુ કામ ખાતાની ઉધાર બાકી 1,50,000, ત્યારબાદ તૈયાર માલ ખાતાની ઉધાર બાકી આવશે 6,500, ત્યાર પછી આપણે સેવાદાર ખાતાની બાકી આગળ લઈ ગયા 59,000. તો બાકી આગળ લઈ ગયા જમા બાજુ છે તો આપણે દેવાદાર ખાતું જે લખીએ કાચા સરવૈયામાં તો તેમાં આપણે ઉધાર સાઇડ લખીશું 59,000. તો દેવાદાર ખાતે 59,000, કારણ કે મિલકતની હંમેશા ઉધાર બાકી આવે અને જે જવાબદારી હોય તેની જમા બાકી આવે, તો તે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી લેણદાર, તો બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ છે તો આપણે જમા બાજુ લખીશું. તો લેણદાર ખાતેની જમા બાકી 57,000 આવશે. ત્યાર પછી રોકડ બેંક, તો રોકડ બેંકનું ખાતું આપણે બંધ કર્યું તો તેમાંથી બાકી આગળ લઈ ગયા 2,63,500, તો જમા સાઇડ છે તો આપણે ઉધાર સાઇડ લખીશું રોકડ બેંક 2,63,500. ત્યાર પછી શેરમૂડીનું ખાતું બંધ કરીશું તો તેની બાકી આગળ લઈ ગયા 2,67,500, તો તે આપણે અહીં આપણે ઉધાર બાજુ લખેલું છે શેરમૂડીની બાકી, તો આપણે કાચા સરવૈયામાં જમા સાઇડ લખીશું શેરમૂડીની બાકી 2,67,500. ત્યાર પછી અનામત ખાતાની બાકી આગળ લઈ ગયા 3,27,000, તો અહીં ઉધાર બાજુ છે તો આપણે કાચા સરવૈયામાં જમા બાજુ લખીશું અનામત ખાતે 3,87,000. ત્યાર પછી પ્લાન્ટ્સનું ખાતું આપણે બંધ કર્યું તો તેની બાકી આગળ લઈ ગયા 1,27,500, તો અહીં જમા બાજુ છે તો આપણે કાચા સરવૈયામાં ઉધાર બાજુ લખીશું પ્લાન્ટ ખાતે 1,27,500. ત્યાર પછી કાચા સરવૈયાનો ટોટલ કરીશું ઉધાર બાજુ અને જમા બાજુ, તો આપણને બંને સાઇડનું ટોટલ 7,11,500 મળશે. તો જો કાચા સરવૈયાનો બંને સાઇડનો ટોટલ આપણને દાખલામાં પ્રાપ્ત થાય તો દાખલો સાચો હોય, અને જો દાખલામાં ભૂલ હશે તો બંને સાઇડનો ટોટલ આપણને સરખો મળશે નહીં. તો અહીં આ દાખલાની ગણતરી પૂરી થાય છે.